ઈસુએ પોતાના સેવા કામની શરૂઆત કરી. ઈસુએ શેતાનના પરીક્ષણનો નકાર કર્યા પછી ઈસુ જ્યારે રહેતા હતા ત્યાં ઇત્રે ગલીલ પ્રદેશમાં જ્યાં પવિત્ર આત્માવે એનાને સામ્રત આલી અને વૈયા હિકાડવા હરું એક જગ્યાથી બીજી જગ્યાએ જ્યાં દરેક મનખવે એનાના બારામાં અસલ વાત કરી. ઈસુ જ્યાં મોટા થયા હતા ત્યાં નાઝરેત શહેરમાં જ્યાં આરંભને દાડે વૈયા પ્રાર્થના કરવાની જગ્યાએ પર જ્યાં ત્યાં આગુઓએ એનાને યશાયા ભવિષ્યતાની સોંપડી વણવા હરું આલી. ઈસુએ સોંપડી ખુલ્લી અને એક ભાગ મનખને વાસી હંભળાયો. ઈસુએ વાસ્યું, ગરીબને તાજો હમીસાર આલવા, કેજને આઝાદ કરવા, આંધળની દ્રષ્ટિ આલવા અને પીડાયેલોને આઝાદ કરવા હારું પરમેશ્વરે મને એનો આત્મા આલ્યો હે. આ વહ્યો ટાઈમ હે જ્યારે પરમેશ્વર આપણી પેર અનુગ્રહ કરે અને આપણી મદદ કરે. પછી ઈસુ નિસબી જ્યાં બધા મનખવે એને ધ્યાન થકી વાળ્યું. એના વે સોંપડી મોહો મસીહના બારામાં જે ભાગ વાંચ્યો વૈયું મનખ જાણતો હતો. ઈસુએ એને કીધું, જે શબ્દ મેં વાંચ્યો હે વૈયું હમણાં થઈ રહ્યું હે. તર બધા મનખ વિચાર કરતા થાય જે અને કહેવા લાગજે, હું ઈયો યુસુફનો સોરો નહીં. પછી ઈસુએ મનખને કીધું, ઈયો હાસો હે કે કોઈ બી ભવિષ્યવક્તાના પોતાના શહેરમાં સ્વીકાર થતો નહીં. એલિયા ભવિષ્યવક્તાના વખતમાં ઇસરાયલમાં ઘણી રાંડીલી હતી, પણ જ્યારે અડા ત્રણ વર્ષ સુધી વરસાદ નહીં પડ્યો ત્યારે પરમેશ્વરે એલિયાને ઇઝરાયલની રાંડીલજીને મદદ કરવાને બદલે એને બીજા દેશની રાંડીલીકન મોકલ્યો હતો. પછી ઈસુએ કીધું, એલિશા ભવિષ્યવક્તાના ટાઈમમાં સાંભળીને બીમારીથી પીડાતો ઇઝરાયલ દેશમાં ઘણો મનખ હતો, પણ એલિશાવે એને મહો કોઈને હાજો નહીં કર્યો હતો. એનાવે ખાલી નામાન નામના માણસને કોડ મહો હાજો કર્યો હતો, જે ઇઝરાયલના મનખના વેરજેની સેનાનો અધિકારી હતો. પણ જે મનખ ઈસુને સાંભળતો હતો વૈ યહૂદી જાતિનો હતો. એનને એમ કહેતા સાંભળીને વૈય રીહમાં ભરાઈ ગયો. ફેર નાઝરેતના મનખાવે એને ગિરજામાં બહાર કાઢ્યા અને એને માર દડવા હારું એક ડુંગોરના છેડાકન લઈ જ્યા. પણ ઈસુ એની ભીડની વસેથી નીકળી જ્યા અને નાઝરેતનું ગામ છોડીને જતા રહ્યા. પછી ઈસુ ગલીલના પ્રદેશમાં જ્યા અને મોટી સંખ્યામાં ટોળું એ નકન આવ્યું. એ ઘણા બધા આંધળ ને લંગડ ને બેર ને ગોંગ ને લાવીને ઈસુ કનાયું અને ઈસુએ એને હાજર કર્યું. ઘણા મનખ જેનામાં બોંડા આત્મા હતા એને ઈસુકન લાવવામાં આવ્યો. ઈસુએ બોંડા આત્માને એના મહા નકળે જવાનો હુકમ કર્યો અને ઘણી વખત બોંડા આત્મા ભૂમે પાડતા તો પરમેશ્વરનો બેટો હે ટોળો નવાઈ પામ્યું હે અને પરમેશ્વરની આરાધના કરી. પછી ઈસુએ 12 માણસને પસંદ કર્યા જે પ્રભુના પસંદ કરેલા સેલા કહેવાયા. વૈયા પ્રભુના પસંદ કરેલા સેલાવે ઈસુ હાથે મુસાફરી કરી ઈસુકનથી હિક્યા.